જામનગરમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, ત્યારે વધતા સંક્રમણને નિયંત્રણમાં રાખવા અને જો સંક્રમણમાં વધારો થાય તો કેવી વ્યવસ્થા કરવામાં આવશે અને તેની તૈયારીઓ કેવી છે તે અંગે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશે નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે તેમણે બેઠક યોજી હતી. જામનગરમાં જો સંક્રમણ વધે તો 1000 દર્દીઓની સારવાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા, તેની તૈયારી અને આવશ્યક વસ્તુઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ તથા અન્ય વહીવટી અધિકારીઓ અને એમપી શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી, કોરોના નોડલ ડોક્ટર એસ એસ ચેટર્જી, આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર પણ જોડાયા હતા.